પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. તે વખતે એક આઈએએસ થનાર યુવાને પ્રમુખ સ્વામી મહારાજને એક સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? બહુ સરસ ફંડામેન્ટલ બેઝિક પ્રશ્ન પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી, પોતાની શાણપણામાંથી અને સત્શાસ્ત્રો કથિત એ યુવકને ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવન જીવવાનો હેતુ આ છે, એમ કહીને પાંચ વાત પ્રમુખ સ્વામી મહારાજે બતાવી. એમાં પહેલી વાત બતાવી, એ ક્રમ પ્રમાણે આપણે જતા નથી, પણ સમજવા માટે આપણે એ પાંચે પાંચ મુદ્દા ચડતા ક્રમમાં જોશું. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે બતાવી કે શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાના વ્યવસાયમાં નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરવો એ જીવન જીવવાનો પહેલો હેતુ છે. પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી એ જીવન જીવવાનો બીજો હેતુ છે. તો જો પ્રથમ ચારિત્રની દ્રષ્ટિએ આ વાત આવે છે કે શાસ્ત્ર કથિત આપણું પવિત્ર જીવન હોવું જોઈએ, એમાં વ્યસન મુક્તિથી માંડીને વિષય મુક્તિ સુધીની વાત છે. જો આપણે વ્યસન કરતા હોય, આપણે અહીંયા બેઠા છું, ઘણા બધાને વ્યસન હશે, તમાકુથી માંડીને દારૂ સુધી કદાચ હશે, તો આપણે આપણા દરવાજા ખોલી નાખ્યા કોઈ મોટી તકલીફ માટે, શારીરિક તકલીફ માટે, બીમારી માટે અને અપમૃત્યુ માટે. સિગારેટ માટે એવું કહેવાય છે કે સિગાર હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ ધ ફૂલ એટ ધી અધર. સિગારેટ છે ને એના એક છેડે અગ્નિ છે ને બીજા છેડે મૂરખ છે. એવું તમાકુ મોઢામાં ક્યારે સમજવાનું હોય, કારણ કે ભારતમાં દરરોજ 2000 વ્યક્તિઓ ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે. 24 કલાકમાં 2000 એટલે દર કલાકે 82 વ્યક્તિ મૃત્યુ પામે છે તમાકુના લીધે કેન્સરથી. તમે ને અમે બંને આપણે એવા પણ વ્યક્તિઓ જોયા છે કે 50 વર્ષ સુધી રોજ 50 તમાકુની પડીકી ખાતા હોય તો પણ કદાચ એને કાંઈ થાય નહીં એવા પણ લોકો છે, અને 2-5 પડીકી ખાતા હોય, ગુટકા ખાતા હોય અને 2-4 વર્ષમાં કેન્સર લાગી જાય એવા પણ પ્રસંગો છે. હવે આખી રેન્જમાં આપણે ક્યાં છીએ આપણને ક્યાં ખબર પડે? એવો વાત ના લેવાય કે બાજુ કાકા 40 વર્ષ દેખાય છે, કઈ નથી મનસુ થવાનું, થઈ જશે. અમે તો કેટલાય ને હોય તે જોયા છે. અને પછી થાય ત્યારે માથા પછાડે દિવાલ સાથે પરિવારજનો અને સંતાનોને ભેટી ભેટીને રડે, પણ એ વખતે પછી કોઈ ઉપાય રહેતો નથી. એટલે વ્યક્તિગત જીવનની પવિત્રતા તો હોવી જ જોઈએ. આજે ધારો કે દારૂ પીવાની આદત હોય, નશામાં ને નશામાં કેટલા બધા પ્રસંગો મને છે, રોડ ઉપર એક્સિડન્ટથી મૃત્યુ થાય છે, ઘરમાં ખોટા ઝઘડા થાય છે, એટલે કે ધંધાકીય તકલીફ ભાઈઓ વચ્ચે ઉભી થાય, પરિવારમાં ઝઘડા થાય, પતિ પત્નીના ઝઘડા થાય, દારૂના લીધેના લીધે મારામારી થાય, છૂટાછેડા થાય, આપઘાત પણ થાય છે, પરિવાર રજડી પડે છે, એવા બધા પ્રસંગો દારૂથી બને છે, એ આપણને ખબર છે. માટે આપણે છોડી દેવું જોઈએ. એ ચારિત્રના ભાગરૂપે પ્રથમ પગથિયું છે પ્યોરિટી ઓફ યોર પર્સનલ લાઈફ. એમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય એ પ્રથમ પગથિયું છે. તમે વ્યસન કરો છો એટલે એક વાત નક્કી થઈ ગઈ, એક આક્ષેપ તમારી ઉપર આવે, જે વ્યસન કરતા હશે એની ઉપર એક આક્ષેપ મૂકવો છે. તમારી પરમિશન હોય તો મૂકવું, બોલો, પરવાનગી હોય તો એક આક્ષેપ મૂકવું છે તમાકુ ખાતા એની પર, હા કે ના? તમે તમાકુ મોઢામાં મૂકો છો એટલે એવું સાબિત થાય છે કે તમને તમારા પત્ની પ્રત્યે પ્રેમ નથી, તમારા સંતાનોના ઉછેરમાં તમને કોઈ રસ નથી, અને
તમારા વૃદ્ધ મા બાપની સેવા કરવાની તમને કોઈ ભાવના નથી, આવું નક્કી થાય છે. તમે હું કહું કેવી રીતે, તમે તમાકુ મોઢામાં મૂકો એટલે તમને ખબર પણ છે કે આ તમાકુથી કેન્સર થાય છે, પણ તમે મોઢામાં તમાકુ મૂકો છો એટલે વાત નક્કી થાય છે કે ભલે મને કેન્સર થાય ને ભલે હું મૃત્યુને પામું પણ હું આ તમાકુ નહીં મૂકું. હું મૃત્યુ પામું ને મારા પત્ની વિધવા થઈ જાય તો ભલે વિધવા થઈ જાય, મારા સંતાનો બાપ વગરના થઈ જાય તો ભલે થઈ જાય, મારા વૃદ્ધ માતા પિતાને મોટી ઉંમરે કોઈ સેવા કરનારો ના હોય તો ભલે બિચારા તકલીફમાં ને તકલીફમાં જીવે ને મરે, પણ હું આ તમાકુ આ 50 પૈસા રૂપિયા 2 રૂપિયાની 5 રૂપિયાની પડીકી નહીં મૂકું. એટલે કે નક્કી થયું કે એ પડીકી તમને તમારા પરિવાર કરતા વધારે વાલી છે, હા કે ના જોસ્તી? હકીકત છે. दोस्तों हमारे YouTube चैनल को सब्सक्राइब करें और लेटेस्ट वीडियो अपडेट्स पाने के लिए बेल आइकन को दबाएं और साथ ही साथ वीडियो पे कमेंट लाइक और शेयर भी करें.